नमस्कार दर्शक मित्रों, आप सबनु फरीवार वन टच एजुकेशन चैनल में हूँ भरत पटेल हार्दिक स्वागत करूँ छू। आज वीडियो अंदर आपणे वात करीशुं के गामनी अंदर पाणी ने लगती कोई पण समस्या होय, એટલે કે પીવાના પાણીને તમને પીવાનું પાણી પૂરતું ન મળતું હોય અથવા તો ગામની અંદર પીવાનું પાણીનો બગાડ થતો હોય તો તમે એક જાગૃત નાગરિક તરીકે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો। તો આ શું છે ટોલ ફ્રી નંબર અને કઈ કઈ ફરિયાદ તમે ઓનલાઈન નોંધાવી શકો છો અથવા તો ટોલ ફ્રી જે નંબર છે એના ઉપર પણ ફોન કરીને નોંધાવી શકો છો, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। તો વિડીયોની શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, અને જો ચેનલ ઉપર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરી હર હંમેશ તમે અમારી સાથે જોડાયેલા રહો। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ તો ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોની અંદર જો પીવાના પાણીની સમસ્યા હોય તો તમે ટોલ ફ્રી નંબર પર, જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે તમારા ગામની ફરિયાદ નોંધાવી શકો છો। હવે આપણે આગળ જોઈએ કે શા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોની અંદર પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે માટે કરી અને પીવાના પાણીની ફરિયાદ નોંધાવવા માટે ગુજરાત સરકારે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। હવે આગળ જોઈએ કે કઈ કઈ સમસ્યા માટે તમે ફરિયાદ કરી શકો છો, એટલે કે તમારા ગામની અંદર પીવાના પાણીને લગતી કેવા પ્રકારની સમસ્યા હોય તો તમે આના ઉપર ટોલ ફ્રી નંબર ઉપર, હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરી શકો છો। તો એની અંદર જોઈએ કે પીવાના પાણીની સંબંધી ફરિયાદો હોય કે જેવી કે હેન્ડપંપ, જે હેન્ડપંપ છે એ રિપેરિંગ કરવું હોય અથવા તો મિની પાઇપ યોજનાનું રિપેરિંગ કામ હોય, અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈ પણ ફરિયાદ નાગરિકો જે ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે એના ઉપર ફોન કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। એટલે કે તમારા ગામની અંદર જો પીવાનું પાણી તમારે પૂરતું ના આવતું હોય અથવા તો જે પાઇપલાઇન નાખેલી છે એ પાઇપલાઇનની અંદર ક્યાંક ભંગાણ પડ્યું હોય અથવા તો તૂટી ગયું હોય, તમારા ઘર સુધી જો પીવાનું પાણી ના આવતું હોય તો તમે જે આપેલો નંબર છે હેલ્પલાઇન નંબર એના ઉપર ફરિયાદ કરી શકો છો। હવે આપણે જોઈએ કે કયા ટોલ ફ્રી નંબર ઉપર તમારે ફરિયાદ નોંધાવવાની રહેશે। તો તમને ટોલ ફ્રી નંબર જે આપેલો છે એ છે 1916, એટલે કે 1916 નંબર છે, એના ઉપર તમે ફોન કરી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો। જો આ નંબર છે જે 1916 એ જો વ્યસ્ત આવતો હોય તો તમે નીચે આપેલો જે નંબર છે કે 1800 233 39 44 આ નંબર ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો। એટલે કે બે નંબર આપણને જાહેર કરેલા છે, એક છે 1916 અને બીજું છે 1800 233 3944, આ બંને ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો છો। હવે તમે જો ગામના જાગૃત નાગરિક તરીકે તમારી કઈ કઈ ફરજ બને છે, તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇનમાં જો ભંગાણ કે લીકેજ હોય અથવા તો પાણીની ચોરી થતી હોય અથવા તો કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો બગાડ થતો હોય તો એવા કિસ્સાની અંદર પણ તમે એક ગામના જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નોંધાવી શકો છો। એ ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરી અને તમે તમારા ગામની આ સમસ્યા હોય તો પણ નોંધાવી શકો છો। સાથે સાથે જો તમારે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હોય તો એના માટેનું પણ ઓપ્શન છે, તો કે ઓનલાઈન ફરિયાદ પાણી પુરવઠાની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ખાસ નોંધી નાખજો, www.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો। અને જો તમારે ઓનલાઈન ફરિયાદ કઈ રીતે નોંધવી એનો જો વિડીયો જોતો હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો, તો હું તમારા માટે વિડીયો લઈને હાજર થઈશ। જય હિન્દ, જય ભારત।